લોકડાઉન ફોર પોઈન્ટ ઓ શું ગુજરાતમાં કોરોનાના કેસ હવે વધારે ઝડપથી ફેલાશે લોકડાઉન ચાર શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતર જિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા બજાર અને કોમ્પ્લેક્ષમાં દુકાનો હેર સલોન અને ચાની કિટલી ખોલવાની જાહેરાત કરી દીધી છે જોકે આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે લોકડાઉનનો હેતુ કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોનાના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે આ વીડિયોમાં અમે આ જ મુદ્દા ઉપર વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશું કે શું ગુજરાતમાં લોકડાઉનમાં રાહતો આપવાના સરકારના નિર્ણયથી ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની જશે આરોગ્ય નિષ્ણાતો માને છે કે લોકડાઉનમાં આટલી છૂટછાટ વધારે મુશ્કેલીને નોતરી શકે છે નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાં હજી કોરોના સંક્રમણની સંખ્યા વધશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોવિડ નાઇન્ટીનને કારણે મૃત્યુનો દર પણ વધારે છે અમદાવાદમાં વરિષ્ઠ ડોક્ટર પ્રવીણ ગર્ગ ચેતવણી આપે છે કે લોકડાઉનમાં છૂટછાટ મળી જાય તો પણ કોરોના વાયરસને લઈને બહુ સતર્ક રહેવાની જરૂર છે તેમનું કહેવું છે કે અસિમ્ટોમેટિક કેરિયર્સ એક મોટું જોખમ છે લોકો બજારમાં અને જાહેર વાહનોનો ઉપયોગ કરે તો તેને વાયરસનો ચેપ લાગી શકવાની સંભાવના છે અને પરિવારમાં વૃદ્ધો તથા બાળકોને ખતરામાં નાખી શકે છે અમદાવાદના અન્ય કન્સલ્ટિંગ ફિઝિશિયન ડોક્ટર રાકેશ શર્માનું કહેવું છે કે લોકડાઉન લંબાવવું અને તેમાં આટલી છૂટછાટ આપવી એ બંને વિપરીત વાતો છે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે પરંતુ છૂટછાટ આપવાથી મુશ્કેલીઓ વધી શકે છે ડોક્ટર પ્રવીણ ગર્ગનું કહેવું છે કે અત્યારે ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના ફેઝમાં પહોંચી રહ્યું છે હજી ભારત કોરોના સંક્રમણના ચરમ પર નથી પહોંચ્યું એટલે આગળ કેસ વધવાના છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આર્થિક પ્રવૃત્તિ પણ રાજ્ય માટે જરૂરી છે એટલે સરકારે એ બાબતે પણ વિચારવું પડે કે લોકડાઉનમાં છૂટછાટની શરૂઆત થઈ ત્યારે રાજકોટની મુખ્ય બજારમાં ટ્રાફિક જામ અને ભીડભાડના દ્રશ્યો જોવા મળ્યા હતા એટલું જ નહીં રાજ્યના કેટલાય શહેરોમાં દુકાનો ખુલતાની સાથે લોકોની ભીડ ઉમટી પડી હતી જેને પગલે મુખ્યમંત્રીએ અપીલ કરવી પડી હતી કે લોકો સ્વયં શિસ્ત જાળવે ગુજરાત સરકારે લોકડાઉન ચાર પોઈન્ટોમાં કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન માટે અલગ અલગ નિયમ બનાવ્યા છે જેમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આંતર જિલ્લા સ્તરે એસટી બસનું સંચાલન અને સિટી બસની પણ પરવાનગી આપવામાં આવી છે એ સિવાય ચાની કિટલી હોટલો બજાર અથવા કોમ્પ્લેક્સોમાં શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ડોક્ટર પ્રવીણ ગર્ગનું કહેવું છે કે આ પહેલા તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા લોકો અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું આક્રમક અભિગમે ટેસ્ટિંગ કરવામાં આવતું હતું અને એ આધારે કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના સંક્રમણ અન્ય જગ્યાઓમાં પણ ફેલાઈ ચૂક્યો છે ડોક્ટર રાકેશ શર્માનું કહેવું છે કે કન્ટેનમેન્ટ ઝોનને પૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ રેડ ઝોનને આઇસોલેટ કરીને ત્યાં ભરપૂર ટેસ્ટ કરવા જોઈએ રેડ ઝોન વિસ્તારોમાં જે ગંભીર રીતે બીમાર હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને આઇસોલેશન કડક બનાવી અસિમ્ટોમેટિક કેરિયર્સને વધારે સંક્રમણ ફેલાવવાથી રોકી શકાય પરંતુ આ છૂટછાટ આપીને ખતરો વધવા જઈ રહ્યો છે રાજ્યમાં અમદાવાદ સિવાય આંતર જિલ્લા એસટી બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે નિષ્ણાતો માને છે કે રાજ્યના એ જિલ્લાઓમાં જ્યાં અત્યાર સુધી કોરોના સંક્રમણ સીમિત રહ્યું ત્યાં અન્ય જિલ્લાઓમાંથી આવેલા લોકો પોતાની સાથે કોરોના સંક્રમણ લઈને પહોંચી શકે છે નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણ સામે અસલી લડાઈ તો હવે શરૂ થઈ છે કારણ કે લાખો શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે લોકોને અનેક પ્રકારની છૂટ મળી રહી છે એવામાં ગાઈડલાઇન્સનું પાલન કરવું અને સાવચેતી રાખવી દરેક વ્યક્તિની જવાબદારી બની જશે લોકડાઉનમાં છૂટછાટ વધારાતા આવનારી મુશ્કેલીઓ માટે શું સરકાર તૈયાર છે તે પ્રશ્નના જવાબમાં ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ભાર્ગવ પરીખને કહ્યું કે પરિસ્થિતિને ધ્યાને રાખી પગલાં લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે લગ્નમાં પચાસ લોકોથી વધારે લોકોને મંજૂરી નથી આપી દુકાનો ખોલવામાં ઓડ ઇવન પ્રક્રિયા વાપરવામાં આવશે રેસ્ટોરાં અને હોટલમાંથી હોમ ડિલિવરી કરનારા કર્મીઓને ટેસ્ટ કર્યા પછી જ મંજૂરી આપવામાં આવશે નીતિન પટેલે કહ્યું કે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ઔદ્યોગિક એકમો જેમ કે ડાયમંડ પોલિશિંગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવિંગ અને પાવરલૂમ યુનિટ્સમાં પચાસ ટકા કર્મીઓને જ રાખવામાં આવે તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે હવે જ્યારે ગુજરાત ફરીવાર આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાતે ભાર મૂકી પોતાની અર્થવ્યવસ્થા પાટા પર લાવવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે સરકારે આ કોશિશમાં એક કોરોનાનું સંક્રમણ નિયંત્રિત રાખવાની દિશામાં પણ કડક પગલાં ભરવા પડશે અર્થતંત્રને ગતિમાન રાખી કોરોના સામેના યુદ્ધમાં સરકાર કેટલી સફળ નિવડશે તેનો જવાબ તો સમય જ આપશે